नमस्ते विद्यार्थियों, आज आपणे टीवाय बीएससी में लैक्चर नंबर 11 में आगळना टॉपिक विषे बात करीशुं। तो आजनो आपणो टॉपिक छे कार्बोनेट बायकार्बोनेट तथा हाइड्रोक्साइड आयनना मिश्रणनो ज्यारे अनुमापन करीए त्यारे अनुमापन में कई रीते ग्राफ मळे छे अने तेमनो ब्रेक क्या आगळ मळे। तो जो कार्बोनेट बायकार्बोनेट अने हाइड्रोक्साइड आयनो शुं छे, बेज छे। જ્યારે તેમનું અનુમાપન કોની સાપેક્ષમાં કરવાનું છે, પ્રબળ એસિડની સાથે જ્યારે અનુમાપન કરીએ ત્યારે એમનું અનુમાપન થઈ શકે છે, એટલે કે શક્ય બને છે। અને બીજું કે આ ઘટકો પૈકી એકનું કે યોગ્ય મિશ્રણનું માપન એસિડ બેઝ અનુમાપનમાં કહેવાય છે રસદાયક ઉદાહરણો। અને બીજું કે બાયકાર્બોનેટ અને હાઇડ્રોકાર્બન એક જ રાવણમાં એકસાથે હોય तो शू एक बीजा साथ प्रक्रिया अनुभवी है कि नहीं तेना विषे आप जोईए। तो समीकरण में जयरे आप एच सी ओ थ्री अने ओएच माइनस प्रक्रिया करें तरह शूँ मे आपने सीओ थ्री माइनस टू अने एच टू बराबर। तो आ मिश्रण ने एन एच सी ओ थ्री अने एन एच साथ करिए तरह प्रक्रियाओं के शक्य बने छे। तो प्रक्रिया पांच प्रकार शक्यताओ घटकों जोवा मळे। पहलू के एन टू सी ओ टू, बीजू एन ए टू सी ओ थ्री प्लस एन ओ एच, तीजू एन ए टू सी ओ थ्री एन ए टू सी ओ थ्री प्लस एन एच सी ओ थ्री। अने ज्यारे फक्त एन ओ एच अथवा तो फक्त एन एच सी ओ थ्री लई अने आपणे अनुमापन करी शकीए। तो अनुमापन करिए त्यारे क्रमशः जोईए तो આપણું પહેલું અનુમાપન કોનું છે, ફક્ત અને ફક્ત એન એ ટુ સી ઓ થ્રી, જેમાં કેટલા અંતિમ બિંદુ મળશે, બે। કેટલા અંતિમ બિંદુ મળશે, બે, બરાબર। તો આ યાદ રાખવાનું છે, એ બે અંતિમ બિંદુમાં ફિનોફથેલિન માટે અંતિમ બિંદુ મેળવવા માટે અનુમાપકનું કદ લેવાનું પ્લસ ફિનોફથેલિનથી મિથાઇલ રેડ સુધીના અંતિમ બિંદુ માટેનું કદ। તો આ યાદ રાખવાનું છે આપણે। બીજું કે જો ફિનોફથેલિન અંતિમ બિંદુએ પ્રક્રિયા અટકાવવા માટે તો એચસીએલના અનુમાપકનો જથ્થો બરાબર એન એ ટુ સીઓ થ્રીનો જથ્થો થશે, અને જે મિથાઇલ રેડ અંત બિંદુએ પ્રક્રિયા અટકે, એટલે આપણે એચસીએલનું લઈએ અનુમાપનનું કદ બરાબર શું કરી દઈએ, એનો ટુ મલ્ટીપ્લાય શું કરી દઈશું, એન એ ટુ સીઓ થ્રી બરાબર। તો આ યાદ રાખવાનું છે, ત્યારે ગ્રાફ કેવો મળશે, વક્ર કેવો મળશે, વક્ર, અને જેને કહીશું આપણે એ, અને જે આ સ્થાને પ્રાપ્ત થશે। હવે બીજું અનુમાપન જોઈએ, તો એ કોનું કરવાનું છે, એન એ ટુ સીઓ થ્રી પ્લસ એન એ એચ, જો વોલ્યુમ કોનું હશે એસિડનું, અને પીએચ કોની મપાશે, એન એ ટુ સીઓ થ્રી પ્લસ એન એ એચની। તો જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે ફિનોફથેલિન સૂચકની મદદથી એન એ એચનું સંપૂર્ણ અને એન એ ટુ સીઓ થ્રીનું અડધું જ અનુમાપન થશે, અને મિથાઇલ ઓરેન્જ ઉમેરીએ અને બાકીનું અનુમાપન કરીએ ત્યારે આપણને અડધા બાકી રહેલા એન એ ટુ સીઓ ટુનું અનુમાપન થશે, જે આપણે ગ્રાફમાં દર્શાવેલું છે। તો ગ્રાફમાં જોઈએ તો વોલ્યુમ ત્રણ મળશે, કેટલા મળશે, ત્રણ। પહેલું શું થશે, તો એન એ એચ પ્રક્રિયા કરશે, કોણ કરશે, એન એ એચ પ્રક્રિયા કરશે, અને બીજું કોણ પ્રક્રિયા કરશે, એચ સી એલ સાથે, અને ત્યારે ઉત્સેચક નાખશું આપણે ફિનોફથેલિન। તો ફિનોફથેલિન જ્યારે નાખીએ ત્યારે પ્રક્રિયા શું થશે, એચ ટુ ઓ પ્લસ શું બનશે, એચ સી એલ, શું બનશે, એચ સી એલ। અને એ જ રીતે આપણે બીજી પ્રક્રિયા કોની સાથે થશે, અડધું અનુમાપન એન એ ટુ સીઓ થ્રી પ્લસ એચ સી એલ સાથે થશે બરાબર। તો આપણે ખાસ આ યાદ રાખવાનું છે, આ રીતે ફિનોફથેલિન સુધી એચ સી એલનું કદ બરાબર એન એ એચનો જથ્થો પ્લસ એન એ ટુ સીઓ થ્રીનો જથ્થો થશે બરાબર। તો આ રીતે આપણે તફાવત મેળવી શકીએ છીએ। હવે ત્રીજું અનુમાપન કોનું છે, એન એ ટુ સીઓ થ્રી પ્લસ એન એ એચ સીઓ થ્રી। તો અહીં શું જોવાનું છે, તો એન એ એચ સીઓ થ્રીનું અનુમાપન ફિનોફથેલિનના રંગ પરિવર્તન સુધી થશે નહીં, અને ફિનોફથેલિનનું અંતિમ બિંદુ સુધી પહોંચવા અનુમાપકનું કદ અને ફિનોફથેલિનની મિથાઇલ રેડની અંતિમ બિંદુ સુધીના કદ કરતાં કેવું હશે, ઓછું, અને જે ગ્રાફમાં આપણને અંતબિંદુ જોવા મળે છે। હવે બીજું શું યાદ રાખવાનું છે આમાં,
તો કે ફિનોફથેલિનથી મિથાઇલ રેડ સુધીનું અંતિમ બિંદુ અનુમાપન કરતાં NH2CO3નો બીજો તબક્કો પૂર્ણ થાય અને NHCO3 પ્રક્રિયા અનુભવે, અને જેથી ફિનોફથેલિનથી મિથાઇલ રેડ સુધી HClનું કદ બરાબર આ બંનેનો શું થશે, સરવાળો થશે, અને જે આપણને ગ્રાફમાં જોવા મળે છે. બરાબર, તો આપણે આ અનુમાપન જોઈ લીધું. હવે આપણે જોઈએ ફક્ત ને ફક્ત NaOHનું અનુમાપન. તો જ્યારે NaCl અને NaOHનું અનુમાપન કરીએ ત્યારે આપણને એસિડ બેઝ અનુમાપન થશે અને બંને સૂચકના અંતિમ બિંદુ એક જ હશે. એટલે ગ્રાફ કેવો મળે છે? એસ આકારનો. કેવો મળે છે? એસ આકારનો. બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું છે. અને પ્રક્રિયાને અંતે શું મળશે? NH2O અને NaCl. હવે લાસ્ટ અનુમાપન કોનું થશે? Na2CO3નું. અનુમાપન આલેખ એ નિર્બળ એજ અને નિર્બળ એસિડ અનુમાપન પ્રકારનો હશે, અને જેમાં અંતિમ બિંદુએ મિથાઇલ રેડ એ HClના કદનો જથ્થો અને NaCO3નો જથ્થો માપે છે. તો જુદા જુદા વોલ્યુમો મળશે. અને યાદ રાખો કે ફિનોફથેલિન મર્યાદા કેટલી pH માપવાની? 8.4 મૂલ્ય, અને મિથાઇલ રેડની કેટલી એ? 4.7 મૂલ્ય. બરાબર, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આજે આપણું લેક્ચર અહીં સમાપ્ત થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસિડ બેઝ અનુમાપનની પરિસ્થિતિ અને તેમના સૂચકો કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.